નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રા હાલમાં રાષ્ટ્રવ્યાપી મિશનના અંતિમ તબક્કાનો શુભારંભ કરતી જમ્મુ કાશ્મીર પહોંચી ગઈ છે તમામ રાજકીય વિશ્લેષકો તેમજ લોકો પણ આ બાબતની ચર્ચા કરી રહ્યા છે કે આ યાત્રાથી શું વાસ્તવમાં ભારતભરમાં કોંગ્રેસની છબી બદલવામાં મદદ થશે રાહુલ ગાંધીએ સમાજમાં વધી રહેલી નફરત અને દ્વેષની ભાવનાને દૂર કરી અને લોકોને એક કરવા જાગૃત કરવા માટે સાત સપ્ટેમ્બરથી કન્યાકુમારીથી યાત્રા શરૂ કરી હતી આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અનેક રાજ્યોમાં અને જિલ્લાઓમાંથી ગામડાઓમાંથી પસાર થયા ઘણા લોકોને મળ્યા અને અવારનવાર કોંગ્રેસની તેમજ પોતાની છબી દૂર કરવાની કોશિશ કરવામાં સફળ રહ્યા હોય એમ જણાય છે ત્રીસ જાન્યુઆરીએ પૂર્ણ થતી યાત્રાથી રાહુલ ગાંધીએ સાબિત કરી દીધું છે કે તેઓ વિચારનાર અને કાર્ય કરનાર રાજનીતિજ્ઞ છે જે સમસ્યાઓની જડ સુધી જાય છે અને તેનો ઉકેલ શોધે છે આ યાત્રા દરમિયાન અનેક લોકો જાણીતા ચહેરાઓ રાહુલ ગાંધીની સાથે જોવા મળ્યા હતા જે બાબતની સાબિતી છે કે કોંગ્રેસની સક્રિયતા ફરી વધી રહી છે અને રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે કેટલાક બૌદ્ધિક લોકોએ તો રાહુલ ગાંધીનો યાત્રામાં સાથ આપ્યા બાદ નિવેદનો પણ આપ્યા હતા જેમાં રાહુલ ગાંધીને લોકોના નેતા અને બૌદ્ધિક નેતાના રૂપમાં ગણવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ જીએસટીવી